वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे जोशुं धोरण 5 विषय गुजराती पाठ 5 सर्दीना प्रतापे, एना लेखक कोण छे? जतींद्र दवे। विद्यार्थी मित्रों, आपणे नेक्स्ट विडियो में पाठनी समझूती मेळवी हती अने स्वाध्याय भाषा सज्जता समझ्या हता अने आपणे स्वाध्यायनो प्रश्न नंबर 1 जोयो हतो। हवे तमारे गुजरातीनी नोटमां प्रश्न नंबर 2 थी ते प्रश्न नंबर 7-9 સુધી તમારે નોટબુકમાં લખવાનું રહેશે। હું તમને જે નોટબુકમાં લખવાનું રહું એ નોટબુકમાં તો તમારે 2-9 ક્વેશ્ચન લખવાના જ છે, પણ પાઠ્યપુસ્તકમાં પણ લખવાના રહેશે। તો પાઠ્યપુસ્તકમાં ક્યાં ક્યાં લખવાના રહેશે? પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9। એ તમારે એની જગ્યા આપી છે એટલે એ પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે। અને સ્વાધ્યાય 1-2 અને એ આખું પ્રશ્ન નંબર 1-9 સુધી તમારે નોટમાં પણ લખવાનું રહેશે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। લેખકને પહેલાં સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? આન્સર, લેખકને એ વાતની ખબર ન હતી કે પહેલાં સજ્જનને બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 2, લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી? તો આન્સર, લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને એ સજ્જનના કમજોર કાન સર્દીને લીધે વધારે અશક્ત બન્યા હતા। પ્રશ્ન નંબર 3, સજ્જનને સમજવામાં કંઈ ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? તો આન્સર, લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે। ત્યારે સજ્જન કહે છે, મને શરદી થઈ છે તેમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે। પ્રશ્ન નંબર 4, લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? આન્સર, પહેલાં સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું, બનતા સુધી ચાની હું ના નથી કહેતો, પરંતુ પહેલાં સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા, આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા મળી ન હતી। આ પ્રશ્નોના જવાબ છે મિત્રો એ તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાના રહેશે। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોની જોડણી સુધારો। આપણને પહેલી જોડણી છે એ ખોટી આપી છે તો આપણે સુધારીને લખવાની છે। આ તમારે પાઠ્યપુસ્તકમાંય લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો। પહેલું ખબર તો સમાચાર, બીજું પક્ષપાત તો તરફદારી, ત્રીજું તસ્દી તો તકલીફ, ચોથું આનંદ તો મોજ, પાંચમું આખરે તો છેવટે, છઠ્ઠું ઉતાવળ તો ત્વરા। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધાથી અર્થવાળો શબ્દ બને। આપણે અ અથવા કુવાળો શબ્દ મૂકીને વિરોધાથી બનાવવાનો છે। તો પહેલું શક્તિ તો અશક્તિ, બીજું વિચાર તો કુવિચાર, ત્રીજું સત્ય તો અસત્ય, ચોથું પાત્ર તો કુપાત્ર, પાંચમું ટેવ તો કુટેવ, છઠ્ઠું શક્ય તો અશક્ય, સાતમું સમ તો કુસમ, આઠમું સંગ તો કુસંગ। વિદ્યાર્થી મિત્રો, આ તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 6, જેમાં પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા 2-2 વાક્ય લખો। તો પ્રશ્નચિહ્નને આપણે વાક્ય લખીશું, પહેલું કેમ તબિયત તો સારી છે ને, બીજું વારું કોફી લેશો, પછી આપણે ઉદ્ગાર ચિહ્નના 2 વાક્ય લખીશું। પહેલું તમે આવ્યા તેમાં મને સજા થઈ, બીજું અરે મારા મહેમાન। પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી તો શું હતું? હવા। બીજું તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું તો શું આવશે? પીતા, પીતાને પીતા, તમે ચા નથી પીતા તે ઘણું સારું। ત્રીજી આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં? તો એમાં શું આવશે? ઘર, આ ઘર તમને ફાવે છે કે નહીં? ચોથું
કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને તો સારી એમ પૂછે છે કેમ તબિયત તો સારી છે ને। પ્રશ્ન નંબર 8 કૌંસમાં પ્રત્યયમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો। તો આપણને કૌંસ આપેલા છે તો આપણે એ ખાલી જગ્યામાં કૌંસ પૂરવાના છે। પહેલી છે એ વાતની મને ખબર જ નહોતી। બીજું છે મારા કંઠ માટે ખાલી જગ્યા પક્ષપાત છે તો શરદીને પક્ષપાત છે। ત્રીજું આપ ખાલી જગ્યા જરા કામ હતું તો આપનું જરા કામ હતું। ચોથું કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી કોફીનો પણ અત્યારે કોઈ વાંધો નથી। પાંચમું તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું તો ને તેને માટે મેં શું નથી કર્યું। છઠ્ઠું તેમના ઘર પછી ગયા છે જો તેમ ખાલી જગ્યા ઘર પછી ગયા છે તો ના તેમના ઘર પછી ગયા છે। પ્રશ્ન નંબર 9 નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો ટેવ ઇન્દ્રિય શરદી ઉધરસ અને ભૂલ। તો પહેલું આવશે ઇન્દ્રિય બીજું ઉધરસ ત્રીજું ટેવ ચોથું ભૂલ અને પાંચમું શરદી। વિદ્યાર્થી મિત્રો હજુ એક વખત કહું છું સ્વાધ્યાય આખો એક ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે પ્રશ્ન નંબર 1થી તે પ્રશ્ન નંબર 9 સુધી અને જેની જગ્યા તમને આપી છે પાઠ્યપુસ્તકમાં એ પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું રહેશે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આઇડલની સ્વાપોથી સાથે મળીશું।